જય સ્વામિનારાયણ બાળકો, આજે આપણે ગણિત વિષયમાં પુનરાવર્તન કરીશું. ચિત્રો ગણીને સાચી સંખ્યા ઉપર ગોળ દોરો. આપણે ચિત્ર ગણવાના છે અને પછી નીચે જે સંખ્યા લખી છે એ સાચી સંખ્યા હોય તેની ઉપર ગોળ કરવાનું છે. તો ચાલો આપણે ચિત્ર ગણીશું અને પછી જે સાચી સંખ્યા હોય એની ઉપર ગોળ કરીશું. હવે અહીંયા રબડનું ચિત્ર છે તો આપણે રબડ ગણીશું. એક, બે, અને નીચે લખ્યા છે મેં બે, ત્રણ, ચાર. હવે રબડ કેટલા હતા? બે હતા. તો અહીંયા બે ઉપર ગોળ કરી દેવાનું. હવે આ સંચા છે. આ સંચો છે ને, તમે પેન્સિલ છોલો એ સંચો છે. તો આપણે સંચા ગણીશું. ચલો, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ. કેટલા છે? આઠ. અહીંયા લખ્યા છે સાત, આઠ અને નવ. તો સંચા કેટલા હતા? કેટલા હતા? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ સંચા હતા ને. તો આઠ ઉપર ગોળ કરી દેવાનું. હવે આ છે બૂટ. તમે બૂટ પહેરો છો ને, તો હવે બૂટ ગણીશું આપણે. અહીંયા જુઓ, નીચે ત્રણ, ચાર અને પાંચ લખ્યા છે. તો જેટલા બૂટ હોય એની ઉપર આપણે ગોળ કરીશું. એક, બે, ત્રણ, ચાર, પાંચ. કેટલા બૂટ છે? પાંચ. તો પાંચ ઉપર ગોળ કરી દેવાનું. હવે આ મરચાં છે. મરચાં બધા ખાઓ છો? ના ખાતા હોય તો મરચાં તો ખાવાના જ, તીખું મસ્ત લાગે. તો આપણે મરચાં ગણીએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ. કેટલા મરચાં છે? દસ. અહીંયા લખ્યા છે દસ, નવ, આઠ. તો મરચાં દસ છે. તો દસ ઉપર ગોળ કરી દેવાનું. હવે દેડકા છે. તો દેડકા ગણીશું આપણે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ. કેટલા દેડકા છે? નવ. અહીંયા લખે છે આઠ, નવ અને દસ. તો નવ દેડકા છે ને, તો નવ ઉપર ગોળ કરી દેવાનું. હવે આને કહેવાય વિમાન. વિમાન બધાએ જોયું છે ને, આકાશમાં ઉડે. વિમાન ગણીશું આપણે. એક, બે, ત્રણ. કેટલા વિમાન છે? ત્રણ. અહીંયા લખ્યા છે એક, બે અને ત્રણ. તો આમાંથી સાચી સંખ્યા કઈ છે? ત્રણ. કેમ કે ત્રણ વિમાન છે એટલે ત્રણ ઉપર ગોળ કરી દેવાનું. હવે આ ફુગ્ગા છે. બલૂન જોયા છે ને બધાએ, એ બલૂન છે. તો આપણે બલૂન ગણીએ. ચલો, એક, બે, ત્રણ, ચાર. કેટલા બલૂન છે? ચાર. અહીંયા લખ્યા છે ચાર, ત્રણ અને બે. તો ચાર બલૂન છે એટલે ચાર ઉપર ગોળ કરી દેવાનું. હવે કપ છે આ. તમે ચા પીવો છો ને કપમાં, એ કપ છે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત. કેટલા કપ છે? સાત. અહીંયા લખ્યા છે છ, સાત અને આઠ. તો આપણા કપ સાત હતા, તો સાત ઉપર ગોળ કરી દેવાનું. વ્યવસ્થિત ચિત્ર ગણવાના અને પછી ગોળ કરવાનું. એકથી દસમાં ચડતા ક્રમમાં ગોઠવો. ચડતા ક્રમમાં તમને આવડે છે, અહીંયા આડાવડી સંખ્યા લખી હોય આપણે તેને નીચે સરખી ગોઠવીને લખવાની છે. તો અહીંયા જો, ત્રગડ ત્રણ, છગડ છ, એકડ એક, આઠડ આઠ, પાછળ પાંચ, નવડ નવ, ચોગડ ચાર, એકડે મીંડે દસ, સાતડ સાત અને બગડે બે લખેલા છે. હવે આને આપણે ગોઠવીને લખવાનું છે. તો પહેલાં શું આવશે? એકડે એક આવશે, પછી બગડે બે, પછી શું લખાશે? ત્રગડ ત્રણ,
પછી ચોગડ ચાર, પાછળે પાંચ, છગડે છ, સાતડે સાત, આઠડે આઠ, નવડે નવ અને એકડે મીંડે દસ. થઈ ગયું, એકથી દસ લખાઈ ગયા ને. એવી જ રીતે અહીંયા જો બીજું આડું આવડી લખેલું છે, બગડ બે, ચોગડ ચાર, છગડ છ, આઠડે આઠ, એકડે મીંડે દસ, એકડે એક, ત્રગડ ત્રણ, પાંચ પાંચ, સાતર સાત, નવડે નવ. આને પણ આપણે ગોઠવીને લખવાનું છે. તો અહીંયા નીચે શું લખાશે? એક. પછી બગડ બે, બગડ બે પછી ત્રગડ ત્રણ, ત્રગડ ત્રણ પછી ચોગડે ચાર, પાછળે પાંચ, પાછળ પાંચ પછી છગડ છ, છગડ છ પછી સાતડ સાત, સાતડ સાત પછી આઠડે આઠ, આઠડે આઠ પછી નવડ નવ અને છેલ્લે લખાશે એકડે મીંડે દસ. અહીંયા પણ જો આડાવડી સંખ્યા લખેલી છે, એક, ત્રણ, પાંચ, સાત, નવ, બે, ચાર, છ, આઠ અને દસ. હવે અહીંયા પણ આપણે નીચે બોક્સ કરેલા છે જે એમાં આપણે ગોઠવીને લખવાનું છે. તો એકડે એક પહેલાં લખાશે, પછી બગડે બે, ત્રગડ ત્રણ, પછી ચોગડે ચાર, ચોગડ ચાર પછી પાછળ પાંચ, પાછળ પાંચ પછી છગડ છ, છગડ છ પછી સાતડે સાત, સાતર સાત પછી આઠડે આઠ, આઠડે આઠ પછી નવડ નવ અને છેલ્લે લખવાનું એકડે મીંડે દસ. તેકડે એક, બગડ બે, તગડ ત્રણ, ચગડ ચાર, પાંચ પાંચ, છગડ છ, સાતર સાત, આઠડે આઠ, નવડ નવ, એકડે મીંડે દસ. અહીંયા નીચે પણ જો આડી અવળી સંખ્યાઓ લખી છે આપણે ગોઠવીને લખવાની છે. અહીંયા એકડે એક, ચગડ ચાર, ત્રણ, છ, પાંચ, આઠ, સાત, દસ, બે અને નવ લખેલા છે. તો અહીંયા પહેલાં શું લખીશું? એકડે, પછી શોધવાનું અહીંયા ઉપરથી બગડ બે, બગડ બે પછી ત્રગડે ત્રણ, ત્રગડ ત્રણ પછી શું લખાશે? ચોગડ ચાર, ચોગડે ચાર પછી લખવાનું પાછળ પાંચ, પાછળે પાંચ પછી છગડ છ, છગડે છ પછી સાતડ સાત, સાતડે સાત પછી આઠડે આઠ, આઠડે આઠ પછી શું લખાય? નવડ નવ અને છેલ્લે લખાશે એકડે મીંડે દસ. તો એકથી દસ સુધી લખાઈ ગયું ને. આવી જ રીતે તમારે ચડતા ક્રમમાં વ્યવસ્થિત ક્રમવાઇઝ ગોઠવીને લખવાનું છે. સંખ્યામાં રંગ પૂરો. હવે જો અહીંયા સંખ્યા લખી છે, એકડે, છગડ છ, સાતડે સાત, ત્રગડે ત્રણ, તો આપણે એકડે એકમાં રંગ પૂરીશું. જોયું, જો આવી રીતના ડબલ અક્ષરમાં એકડે એક લખવાનો, મમ્મીને કહેવાનું કે સરસ લખી આલે અને તેમાં આપણે રંગ પૂરવાનો. રંગ ગમે તે તમને ગમતો હોય તે રંગ પૂરી શકાય. મેં અહીંયા ઓરેન્જ કલર લીધો છે, એટલે કેસરી કલર લીધો છે. આને શું કહેવાય? કેસરી કલર. અને આને ઇંગ્લિશમાં કહેવાય ઓરેન્જ. જોયું મેં અહીંયા, જો એકડામાં બધે એક જ કલર કરી દીધો. એવી જ રીતે જો છગડ છ, સાતડે સાત અને ત્રગડ ત્રણમાં પણ મેં કલર પૂરી દીધા છે. તમારે આવી જ રીતે ડબલ અક્ષરમાં લખીને એકડે એક, છગડ છ, સાતડ સાત અને ત્રગડ ત્રણમાં કલર પૂરવાના. હવે જો એકડ ચોગડ ચૌદ લખ્યા છે, એકડ આઠડ અઢાર, એકડ બગડ બાર અને એકડ પાછળ પંદર, તો આપણે એકડ ચોગડ ચૌદમાં રંગ પૂરીશું. મેં રેડ કલર લીધો છે, એટલે લાલ કલર લીધો છે. આને કહેવાય લાલ કલર અને ઇંગ્લિશમાં કહેવાય
રેડ કલર, તો એકડે એકમાં કલર પૂર્યો, પછી ચોગડે ચારમાં પણ મેં રંગ પૂરી દીધો છે. વ્યવસ્થિત રંગ પૂરતા શીખવાનું, આવી જ રીતે ધ્યાન દઈને રંગ પૂરવાનું. બધા છોકરાને રંગ પૂરતા આવડે જ છે. એકડ ચોગડ ચૌદમાં રંગ પૂરાઈ ગયો. હવે જુઓ, મેં એકડ આઠડ 18, એકડ બગડ 12 અને એકડ પાછળ 15માં પણ કલર પૂરી દીધા છે. આવી જ રીતે તમારે બધામાં વ્યવસ્થિત રંગ પૂરવાના, અને ટીચરે જેટલું પણ શીખવ્યું છે તેટલું વ્યવસ્થિત સારા અક્ષરે નોટમાં લખવાનું છે. આપણે ફરી મળીશું. જય સ્વામિનારાયણ.